હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બાળકોને ટિફિનમાં અપાય કે નાની મોટી ભૂખમાં સ્નેક તરીકે ખવાય એવી 3 રેસીપી બનાવી છે. એ પણ બટાકાથી એકદમ ફટાફટ બનીને રેડી થાય છે, એકદમ ટેસ્ટી રેસીપી. તો તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે પહેલાં ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું. તો તેના માટે મેં અહીંયા એક મોટો બટાકો લીધો છે અને તેને ચોરસ ભાગમાં કટ કરી લઈશું. થોડો મીડિયમ આકારનો અને તેના નાના નાના કટકા કરી લઈશું. તમે થોડી નાની મોટી સાઈઝ કરી શકો છો. એકદમ સારી રીતે એક આખા બટાકાના કટકા કરી લઈશું, એકદમ ચોરસ આકારના. અને ત્યાર પછી આ બધા બટાકાના કટકાને આપણે એક પાણી ભરેલા બાઉલમાં નાખી દઈશું. અને તેને સારી રીતે ધોઈ નાખીશું. ત્યારબાદ એક વાસણમાં ગરમ પાણી કરવા મૂકી દીધું છે મેં, અને તેની અંદર થોડું મીઠું અને થોડી હળદર નાખી દીધી છે. પાણી થોડું ઉકળવા લાગે એટલે કટ કરેલા બટાકાને નાખી દઈશું અને ફક્ત 2 મિનિટ જેટલું જ આપણે તેને બોઈલ કરવાનું છે, વધારે નથી બોઈલ કરવાનું. તો 2 મિનિટ થઈ ગઈ છે હવે, તો આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું જેથી તેનું બધું જ પાણી નીતરી જાય. આ ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ નવી જ રીતથી બનાવીએ છીએ, એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ને એ બનીને રેડી થાય છે આ ફ્રેન્ચ ફ્રાઈસ. તો ત્યાર પછી એક ઠંડા પાણીમાં આપણે તે બટાકાને નાખી દઈશું જેથી, અને તેની અંદર થોડા બરફના ટુકડા પણ નાખી દઈશું અને તેને થોડા ઠંડા થવા દઈશું. તો હવે બટાકા ઠંડા થઈ ગયા છે તો તેને 2 મિનિટ પછી કાઢી લઈશું અને થોડા કોળા થવા દઈશું. ત્યાર પછી એક બાઉલ લઈશું અને તેની અંદર બટાકાને નાખી દઈશું. તેની ઉપર થોડા કાળા તલ નાખીશું. તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને કોર્નફ્લોર નાખીશું અને થોડો ચોખાનો લોટ મેં બંને મિક્સ કર્યા છે. ત્યાર પછી એકદમ સારી રીતે બટાકા પર કોટિંગ થઈ જાય એ રીતે તેને હલાવી લઈશું. તો બસ રેડી થઈ ગયા છે બટાકા. તો હવે તેને આપણે કઢાઈમાં તેલ ગરમ કરી અને ફ્રાય કરી લઈશું. ફાસ્ટ ગેસ પર મેં અહીંયા તેલ બરાબર ઉકાળી લીધું હતું અને ત્યાર પછી મેં અહીંયા બટાકાને નાખી દીધા છે ફ્રાય થવા માટે. જો તમે આવી રીતે કોર્નફ્લોર નાખી અને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવશો તો એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને રેડી થાય છે. અને જે આપણે કાળા તલ નાખીએ છીએ તેનો દેખાવ ખૂબ જ સરસ આવે છે. તમે પણ આ જ રીતથી બનાવશો તો તમારા પણ ફ્રેન્ચ ફ્રાઈસ ખૂબ જ સરસ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બનીને રેડી થશે. તો 8-1 મિનિટ જેવું લાગે છે આ ફ્રેન્ચ ફ્રાઈસને ફ્રાય થવા માટે. 8 મિનિટમાં એકદમ કમ્પ્લીટ આપણા ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રાય થઈ જાય છે, એકદમ ક્રિસ્પી ક્રિસ્પી. તો બસ હવે રેડી થઈ ગયા છે તો તેને આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને રેડી થઈ ગયા છે. બાળકોને ખૂબ જ પસંદ આવે છે, બધાને પસંદ આવે છે. તમે આને નાસ્તામાં કે ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો બાળકોને.
તો બસ હવે ફ્રેન્ચ ફ્રાઈસ રેડી થઈ ગયા છે. હવે આપણે તેને કેચઅપ સાથે સર્વ કરીશું. કેચઅપ સાથે ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે બીજી રેસીપી બનાવીશું આપણે, પોટેટો રિંગ્સ, એટલે કે બટાકાની રિંગ. આ પણ બાળકોને ખૂબ જ પસંદ આવશે અને એ પણ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બનીને રેડી થશે. તો તેની માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને તેની અંદર બે બટાકાને બાફી અને છીણી લીધા છે. તેની અંદર મેં લસણનો પાવડર નાખ્યો છે અને મરી પાવડર નાખ્યો છે 1/2 ચમચી. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. લાલ કલર માટે તમે લાલ મરચું પણ નાખી શકો છો. ત્યાર પછી મેં અહીંયા કોર્નફ્લોર અને ચોખાના લોટ બંનેને મિક્સ કરીને લીધો છે અને હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈ એક લોટ બાંધી લઈશું. અડધો ચોખાનો લોટ અને અડધો કોર્નફ્લોર લેશો તો તમારું જે લોટ છે એ એકદમ કમ્પ્લીટ બંધાશે અને જ્યારે તમે તેને ફ્રાય કરશો ત્યારે એકદમ ક્રિસ્પી આપણી પોટેટો રિંગ્સ બનીને રેડી થાય છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. બટાકાની જ એકદમ નવી નવી વાનગીઓ બનીને રેડી કરીએ છીએ આપણે. તો બસ લોટ બંધાઈ ગયો છે. બટાકા તો બધાને ભાવે જ છે, તો આ પણ બહુ જ ભાવશે બધાને. ત્યાર પછી પાટલા પર લોટ નાખી દઈશું અને તેની પર આપણે આ જે લોટ બાંધેલો છે તેને મૂકી તેનું એક રોટલી જેવું વણી લઈશું. થોડું જાડું જ રાખવાનું છે, એકદમ પાતળી રોટલી નથી બનાવવાની આપણે. તો બસ આપણી રોટલી વણાઈ ગઈ છે. તો તેને તમે ડબ્બાનું ઢાંકણ કે ગમે તે વસ્તુ લઈ શકો છો, જે ધારવાળું હોય તેનાથી ગોળાકારમાં કટ કરી લઈશું આપણે. તો બધી જ આ રીતે ગોળાકારમાં કટ કરી લઈશું અને ત્યાર પછી તમે આ ગોળાકારનું લો તેના કરતાં થોડું નાનું બીજું એક લઈ લેવાનું છે ઢાંકણ ગોળાકારનું. હવે જે ગોળ રોટલી આપણે વણીને રેડી કરી હતી તેની અંદર પાછું એક નાનું ઢાંકણ લઈ તેને કટ લગાવી લઈશું અને બસ આ જ રીતે સરસ મજાની રિંગ રેડી કરી લઈશું. આ એક ટ્રીક છે રિંગ બનાવવા માટે. તો તમે પણ આ જ ટ્રીકથી બધી જ રિંગ બનાવીને રેડી કરી શકો છો. એક નવો જ નાસ્તો બનીને રેડી કરીએ છીએ આપણે. તો બસ હવે રિંગ બધી તૈયાર થઈ ગઈ છે. તો મેં અહીંયા તેલને ગરમ કરી લીધું છે તો તેની અંદર હવે રિંગને ફ્રાય કરી લઈશું. અને પણ ફ્રાય થવામાં 6-7 મિનિટ જેવું લાગે છે. ફ્રાય થઈ જાય એટલે એકદમ ક્રિસ્પી બની જાય છે આ રિંગ્સ. અને બાળકોને આવો નવો નવો નાસ્તો બનાવીને આપીએ તો એમને ખૂબ જ પસંદ આવે છે અને બહુ શોખથી ખાઈ લે છે. ઉલટ પુલટ કરીને આપણે એકદમ સરસ રીતે બંને બાજુથી રિંગ્સને ફ્રાય કરી લઈશું. તો હવે આપણી રિંગ્સ પર એક સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને ફ્રાય પણ થઈ ગઈ છે. 7 મિનિટ લાગી છે રિંગ્સને ફ્રાય થવામાં. તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું એક ડીશમાં. તો બસ એકદમ મજેદાર એવી દેખાવે ખૂબ જ સુંદર રિંગ્સ તૈયાર થઈ ગઈ છે. તો તેની પર થોડા ધાણા નાખી દઈશું. તમે પણ બનાવો,
ખૂબ જ સરસ બને છે અને એકદમ આસાન રીતથી બનીને રેડી થઈ જાય છે. એકદમ કુરકુરી ક્રિસ્પી એવી પોટેટો રિંગ્સ હું તમને તોડીને પણ બતાવી રહી છું. આ રિંગ્સને પણ મેં કેચઅપ સાથે સર્વ કરી છે. તો બસ તૈયાર છે રિંગ્સ આપણી. હવે આપણે ત્રીજી રેસીપી બનાવીશું. હવે આપણે પોટેટો ચીઝ સ્ટિક્સ બનાવીશું. તો તેના માટે મેં અહીંયા બે બાફેલા બટાકાને છીણી લીધા છે. આ પોટેટો સ્ટિક ખૂબ જ સરસ લાગે છે ખાવામાં. તેની અંદર મેં અહીંયા મરી પાવડર નાખ્યો છે 1 ચમચી. સ્વાદ માટે મીઠું નાખ્યું છે. ચીલી ફ્લેક્સ નાખ્યા છે 1/2 ચમચી. 1/2 ચમચી ઓરેગાનો નાખ્યો છે અને ચીઝ નાખ્યું છે નાની વાટકી. બાળકોને એમ પણ ચીઝ એવું વધારે પસંદ આવે છે. 1/2 વાટકી ધાણા નાખી દીધા છે. કોર્નફ્લોર નાખ્યો છે 4 ચમચી જેવો અને 4 ચમચી જેવો ચોખાનો લોટ નાખ્યો છે. બંને મેં 1/2 1/2 લીધું છે. બસ હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. બટાકાને તમે ગરમ ગરમ જ છીણી લો તો એકદમ સરસ છીણાઈ જાય છે. તો બસ હવે હાથેથી એકદમ સરસ લોટ બાંધી લઈશું. આ પોટેટો સ્ટિક પણ એકદમ નવી જ રેસીપી છે. તો તમે એકવાર બનાવશો તો બાળકોને મોટાને બધાને ખૂબ જ સરસ લાગશે. અને તેની અંદર આપણે ચીઝ પણ નાખ્યું છે જેના લીધે તેનો સ્વાદ ડબલ થઈ જશે. તો બસ હવે લોટ બંધાઈ ગયો છે. તો એક પાટલા પર થોડો લોટ નાખી દઈશું અને તેની પર લોટ મૂકી આપણે એક જાડી એવી રોટલી વણી લઈશું. થોડો લોટ નાખશો એટલે આસાનીથી એકદમ સરસ રોટલી બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે રોટલી રેડી થઈ ગઈ છે. તો હવે તેની સાઈડ પરનો ભાગ આપણે ચાકુની મદદથી કાપી લઈશું જેથી આપણને એક સરસ ચોરસ ભાગ બની જાય. તમે આ સ્ટિક તમારી પસંદ મુજબ નાની મોટી એવી કરી શકો છો. તમને નાની સાઈઝની પસંદ હોય તો તમે નાની સાઈઝ અથવા મોટી લાંબી રાખવી હોય તો તમે એ પણ રાખી શકો છો. તો બસ ચોરસ ભાગ કરી અને ચાકુની મદદથી આપણે તેની પર એક લાંબા લાંબા કટ લગાવી લઈશું. બટાકાની આવી અવનવી રેસીપી આપણે ટ્રાય કરીએ તો બધાને ખૂબ જ ભાવે છે અને ખાવાની પણ મજા આવે છે થોડી નવી નવી વસ્તુઓની. તો બસ અહીંયા કટ થઈ ગઈ છે. તો મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેની અંદર આપણે બધી સ્ટિક નાખી દઈશું ફ્રાય કરવા માટે. થોડું ધ્યાનથી નાખજો નહીં તો તેલમાં તૂટી જશે. તો બસ આ જ રીતે બધી સ્ટિક ફ્રાય કરી લેવાની. આ સ્ટિકને પણ ફ્રાય થતા 7-8 મિનિટ જેટલો ટાઈમ લાગે છે ફાસ્ટ ગેસ પર. પણ આ સ્ટિકમાં ચીઝ નાખ્યું છે એટલે તેનો સ્વાદ એકદમ જબરજસ્ત આવે છે. અને આ જ્યારે ફ્રાય થઈને બહાર કાઢીએ આપણે તો એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનીને રેડી થઈ જાય છે. તો તમે પણ એકવાર આવી નવી નવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો.
તેને થોડું હળવા હાથે ફેરવી એકદમ સારી રીતે ફ્રાય કરી લેવાની છે આશ્તી. મેં અહીંયા ચીપિયાની મદદથી તેને ફેરવી લીધી છે. થોડું શેકાઈ જશે પછી આરામથી આ સ્ટીક ફળી જશે. જેમ જેમ શેકાશે એ તેમ તેમ તે ક્રિસ્પી થતી જશે. તો બસ એક સરસ કલર આવી ગયો છે અને આપણી પોટેટો ચીઝ સ્ટીક રેડી થઈ ગઈ છે. હવે તો તેને આપણે બહાર કાઢી લઈશું. ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી બનીને રેડી થાય છે ચટપટી. આ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને કુરકુરી સ્ટીક રેડી થઈ ગઈ છે. તો મેં તેને સર્વ કરી છે ટોમેટો કેચઅપ સાથે. અને અહીંયા હું તમને તોડીને પણ બતાવી દઈશ. જુઓ એકદમ ક્રિસ્પી છે, બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ આ ત્રણે ત્રણ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ મજા આવશે આ રેસીપી ખાવામાં. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.